નાગરિકતા કાયદાના વિરોધમાં પૂર્વોત્તરના રાજ્યમાં છ દિવસથી ઉગ્ર પ્રદર્શન થઈ રહ્યું છે આસામમાં શનિવારે કર્ફ્યુમાં સવારે નવ વાગ્યાથી ચાર વાગ્યા સુધી સાત કલાક માટે છૂટ આપવામાં આવી છે જો કે ઇન્ટરનેટ સેવા બંધ રહેશે તો બીજી બાજુ ઓલ આસામ સ્ટુડન્ટ યુનિયને ત્રણ દિવસ માટે સત્યાગ્રહની જાહેરાત કરી હતી નાગા સ્ટુડન્ટ ફેડરેશને શનિવારે છ કલાક બંધનું એલાન કર્યું હતું આસામમાં હજારો મુસલમાનો નાગરિકતા કાયદાના વિરોધમાં શુક્રવારે રેલી કાઢી હતી દિલ્હી પોલીસે જામિયા માલિયા ઇસ્લામીના ના બેતાલીસ વિદ્યાર્થીની ધરપકડ કરી હતી પૂર્વોત્તરમાં જારી વિરોધને પગલે અમેરિકા બ્રિટન અને ઇઝરાયેલે તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે અમેરિકી એડવાઇઝરીમાં કહ્યું છે કે તેના નાગરિકો હંગામી ધોરણે આસામની સત્તાવાર યાત્રા સ્થગિત કરે ગુવાહાટીમાં ફસાયેલા પ્રવાસીઓ માટે રેલવે ખાસ ટ્રેન ચલાવી છે આ ટ્રેનો યાત્રીઓને રાજસ્થાન અને સુરક્ષિત સ્ટેશન સુધી પહોંચાડશે કે જ્યાંથી તેઓ પોતાના ઘરે જઈ શકશે ઉત્તર પૂર્વીય સીમાંત રેલવે જનસંપર્ક અધિકારીએ આ જાણકારી આપી હતી શુક્રવારે પણ દિબ્રુગઢ વચ્ચે ખાસ ટ્રેન દોડાવવામાં આવી હતી રાજ્યમાં ભારે વિરોધના પગલે જાપાનના વડાપ્રધાન શિન્જો અબે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પંદરસો ડિસેમ્બરના રોજ ગુવાહાટીમાં યોજાનારી મુલાકાત અટકાવી દેવામાં આવી છે આ અગાઉ બાંગ્લાદેશના વિદેશ પ્રધાન ઓકે અબ્દુલ મોમેને પણ તેમને ભારતનો પ્રવાસ રદ કર્યો હતો ગૃહપ્રધાન અમિત શાહે શિલોંગનો પ્રવાસ રદ કર્યો છે તેઓ રવિવારે એક કાર્યક્રમમાં ભાગ લેવાના હતા પશ્ચિમ બંગાળ પંજાબ કેરલા મધ્યપ્રદેશ અને છત્તીસગઢના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે તેઓ પોતાના રાજ્યમાં નાગરિકતા કાયદો લાગુ નહીં કરે અને આ અંગે કેન્દ્રના એક અધિકારીએ જણાવ્યું હતું કે કેન્દ્રના કાયદાનું પાલન કરવામાં રાજ્ય ઇનકાર કરી રહી છે ભાજપ દિલ્હી મુંબઈ બેંગ્લોર કોલકાતા ગુહાવટી તથા લખનૌમાં ચૌદથી અઢાર ડિસેમ્બર વચ્ચે નાગરિકતા સુધારા કાયદાને લઈ જાગૃતિ અભિયાન ચલાવશે તો બીજી બાજુ આંદોલનની આગેવાહી કરી રહેલા વિદ્યાર્થી સંગઠન ઓલ આસામ સ્ટુડન્ટ યુનિયનને કાયદા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે ઇન્ટરનેટ અને ટેલિફોન સુવિધા અટકાવી દેવામાં આવી છે તેનો આજે ત્રીજો દિવસ છે મેઘાલયમાં પણ મોબાઈલ અને ઇન્ટરનેટ સેવા બંધ છે જ્યારે શિલોંગમાં પણ સ્થિતિ એકંદરે તણાવપૂર્વ છે અશ્મિતા પટેલ સાથે સોનલ ટોપીવાળા દિવ્યાંગ ન્યૂઝ